ગણિત ધોરણ છ સ્વ અધ્યયન પોતી છઠ્ઠું ચેપ્ટર છે પૂર્ણાંક એનું માઇનસ એકની પુરોગામી સંખ્યા માઇનસ એકની પુરોગામી એટલે આવી રીતના સંખ્યા રેખા ધોરણે માઇનસ એક હોય તો આ સાઈડ માઇનસ ટુ બરાબર પુરોગામી એટલે એની પહેલાંની સંખ્યા માઇનસ એક અને એકની વચ્ચે કેટલા પૂર્ણાંક હોય ઝીરો એટલે એક પૂર્ણાંક એમ વચ્ચે ઝીરો હોય ને એટલે માઇનસ પાંચ અને પાંચની વચ્ચે કેટલા પૂર્ણાંક હોય સંખ્યા રેખા દોરો માઇનસ પાંચ અને પાંચ વચ્ચે ઘણો જેટલા આંકડા છે એ તો કે પાંચ આંકડા થશે માઇનસ દસ અને પંદરની વચ્ચે આવેલો સૌથી મોટો પૂર્ણાંક માઇનસ અગિયાર સંખ્યા રેખા દોરો એટલે ખબર પડી જશે માઇનસ દસ અને માઇનસ પંદર વચ્ચે આવેલો સૌથી નાનો પૂર્ણાંક માઇનસ ચૌદ સંખ્યા રેખા પર પૂર્ણાંક પાંચ ક્યાં આવેલો છે શૂન્ય હોય એની જમણી બાજુ માઇનસ પચાસના પૂરોગામીની અનુગામી સંખ્યા પૂરોગામી એટલે માઇનસ પચાસ છે ને પૂરોગામી એટલે આ સાઈડ માઇનસ સાહીઠ આવે બરાબર માઈનસ સાઠ એની અનુગામી સંખ્યા અહીંયા માઇનસ સાહીઠ કરીએ એટલે સાઠ પૂરોગામી આપણે અહીંયા જોઈએ હતું ને માઇનસ એકની પૂરોગામી આ સાઈડ હોય તો માઇનસ પચાસની પૂરોગામી આ સાઈઠ પચાસ પછી સાઈઠ આવે આ સાઈઠ સાહીઠ પચાસ પૂરોગામીની પાછી અનુગામી તો માઇનસ પચાસ જ થઈ જાય ઋણ પૂર્ણાંકની વિરોધી સંખ્યા ધન જ્યારે ઋણપૂર્ણાંકમાંથી ઋણપૂર્ણાંક બાદ કરવામાં આવે તો પૂર્ણાંક આંકડાકીય મૂલ્ય પર આધાર રાખે છે સંખ્યા રેખા પર માઇનસ પંદર અહીંયા ઝીરો તો માઇનસ પંદર શૂન્યની જમણી બા ડાબી બાજુ હોય દસ છે એ જમણી બાજુ હોય શૂન્યની ચૌદની વિરોધી માઇનસ ચૌદ માઇનસ એકની વિરોધી એક ધન હોય તો ઋણ અને ઋણ હોય તો ધન વિરોધી સંખ્યા એટલે ઝીરોની વિરોધી ઝીરો થાય હવે આનો સરવાળો અહીં બતાવેલો છે એ વચ્ચે જો પ્લસ માઇનસની નિશાની હોય તો માઇનસ થઈ જાય વચ્ચે જુદી જુદી નિશાની હોય ને તો માઇનસ થઈ જાય અને બધી માઇનસ નિશાની હોય બધી સરખી નિશાની હોય તો સરવાળો કરવાનો અને મોટી સંખ્યાની નિશાની મૂકવાની આ રીતના કરેલું છે હવે આમાં પણ અહીંયા કેટલા ઘટે તો હવે એને સરવાળો કરી નાખો જો અહીંયા કરેલું જ છે સોરી અહીંયા નથી પણ અહીંયા જો માઇનસ આ છે માઇનસ અગિયાર અને એકસો અગિયાર અહીંયા તમે ત્રીસ મૂકીએ એટલે તમારો આ જવાબ આવી જશે હવે અહીં હવે આ બેનો સરવાળો કરો ને એટલે જુદી જુદી નિશાની છે તો અહીંયા ઓછાની નિશાની થઈ જાય બે સરખી તો માઇનસ સોળ થઈ જાય આ પ્લસ સોળ થઈ જાય તો માઇનસ સોળ મોટા કે પ્લસ સોળ આ છવ્વીસ થઈ જાય સોરી એટલે છવ્વીસ મોટા એટલે આવી નિશાની કરી આમાં તો આ જ મોટું થાય આમાં જે આમાં કઈ રીતના નાનું થાય તો કે ઋણ સંખ્યામાં સંખ્યા રેખા દોરો તો અહીંયા માઇનસ દસ અહીં માઇનસ અગિયાર એટલે જેમ આમ જતા ને એમ સંખ્યા રેખામાં ડાબી સાઈડ જેમ જતા જાઓને એમ નાનું થતું જાય એટલે આ નાનું હવે એનો સરવાળો કરો વચ્ચે જુદી જુદી બે નિશાની હોય તો એક નિશાની કરી નાખો એટલે ઓછાની નિશાની થઈ જાય જુદી જુદી બે નિશાની છે એટલે એક નિશાની નાખો એટલે ઓછાની નિશાની થઈ જાય બરાબર સરખી નિશાની તો સરવાળો કરો સરખી નિશાની તો અહીંયા સરવાળો કરો જુદી જુદી બે નિશાની હોય એક નિશાની કરી નાખો અહીંયા ઓછા તેર આંચ ઓછા તેર એટલે બરાબરની નિશાની આવે હવે આની વિરોધી સંખ્યા માઇનસ ચાર જોડકા મેં લખેલા જ છે છતાં અહીંયા બાજુમાં જવાબ લખો પ્લસ ચારની વિરોધી માઇનસ ચાર સૌથી મોટો ઋણપૂર્ણાંક માઇનસ એક સૌથી મોટો બેકી ઋણપૂર્ણાંક માઇનસ બે દરેક પૂર્ણાંક કરતાં મોટો હોય તેવો સૌથી નાનો પૂર્ણાંક ઝીરો માઇનસ આઠની અનુગામી એટલે માઇનસ એના અનુગામી એટલે માઇનસ આઠની અનુગામી આ સાઈડ જોઈ માઇનસ સાત અને પુરોગામી એટલે એની પહેલાંની થાય ને આ સાઈડની જો સંખ્યા રેખા છે તમે સમજો અહીંયા માઇનસ આઠ છે અનુગામી એટલે આ સાઈડની એટલે અહીં માઇનસ સાત હોય પૂરોગામી એટલે આ સાઈડની એટલે માઇનસ પૂરોગામી એટલે ડાબી સાઈડની સંખ્યા અનુગામી એટલે જમણી સાઈડની સંખ્યા એનો સરવાળો કરીએ તો માઇનસ સોળ આવે જ સંખ્યા રેખા દોરીને બતાવ્યું આ માઇનસ આઠ છે તો એની અનુગામી સંખ્યા એટલે આગળની એટલે માઇનસ સાત પૂરોગામી એટલે માઇનસ નવ અને એ બેનો સરવાળો કીધો છે એટલે માઇનસ સોળ અને આ રીતના જોડકા જોડેલા છે હવે તમારે અહીંયા નીચેના દાખલા ગણવાના છે ખાલી નિયમ સમજી લ્યો કે જ્યારે વચ્ચે બે નિશાની હોય જુદી જુદી હોય તો ઓછાની નિશાની થાય સરખી તો સરવાળો થાય જુદી જુદી તો બાદ બાકી અહીં જુદી જુદી છે તો બાદ બાકી હવે હવે પાછો એ જ નિયમ કે જો આ બેયનો સરવાળો કરવા કે બાદ બાકી તો બેયને સરખી નિશાની છે તો સરવાળો કરીને મૂકી દો પછી મોટું કોણ છે તો કે પચીસ પચીસની જે નિશાની હોય એને મૂકવાની પાછી હવે અહીંયા આ પ્લસ છે આ માઇનસ છે તો જુદી જુદી નિશાની છે તો બાદ બાકી થાય અને બાદ બાકી થાય માઇનસ પાંચ હવે આની અંદર જુઓ બે વચ્ચે જુદી જુદી છે તો ઋણ નિશાની અહીં જુદી જુદી છે તો ઋણ નિશાની કરો હવે અહીંયા જો તમારે જુદી જુદી નિશાની તો બે જુદી જુદીનો માઇનસ થઈ જાય હવે આ બેનું શું કરવાનું છે તમારે જુદી જુદી નિશાની પાછી એવી આ ધન કહેવાય આ ઋળ કહેવાય તો બાદ બાકી થાય એટલે બાદ બાકી મૂકી અને મોટાની નિશાની હવે આ માઇનસ બેના માઇનસ બે મૂકો વચ્ચે જુદી જુદી નિશાની છે એટલે ઓછાની મૂકો વચ્ચે જુદી જુદી નિશાની છે એટલે ઓછાની મૂકો વચ્ચે જુદી જુદી નિશાની છે એટલે ઓછાની મૂકો બધી નિશાની સરખી છે તો સરવાળો કરવાનો સરખી તો સરવાળો અને મોટું કોણ છે ચાર તો ચારને નિશાની હોયની જવાબને આવે અહીંયા બે ઓછા એક ને એવું બોલવાની કાંઈ જરૂર નથી મેન નિયમ જ સમજો ઝીરો ને ઝીરો વચ્ચે જ બે નિશાની છે તો સરખી કે જુદી જુદી તો કે સરખી છે જુઓ બે વચ્ચે સરખી તો સરવાળો મૂંકો અહીંયા વચ્ચે જુદી જુદી બે નિશાની તો બાદ બાકી સરખી તો સરવાળો એટલું જ યાદ રાખો અહીંયા એક જ વખત છે એટલે ઓછાની આ બે ઉડી જાય એટલે ઝીરો જવાબ આવે હવે બાર વાગ્યે બપોરના સ્થળનું બાર વાગ્યાનું તાપમાન પાંચ અંશ સેલ્સિયસ પહેલા કલાકમાં એટલે એક વાગે ત્રણ વધ્યું એટલે વધતા ત્રણ બીજા કલાકમાં એક ઘટ્યું એક ઘટે એટલે એમાંથી એક બાદ કરો બીજા કલાકમાં એટલે બે વાગે ઓછા વન એટલે સાત અંશ સેલ્સિયસ થાય હવે જોઈ લઈએ એકવાર લખાણનો હવે અહીં એક બે ત્રણથી નવ સુધીના અંકોને ક્રમમાં લખો અને તેમની વચ્ચે પ્લસ અને માઇનસ નિશાની મૂકીને જવાબ ત્રણ મેળવો તો જો આ રીતના કરેલું છે ઝીરો ઓછા એક અહીંયા સુધી ઓછા કરેલું છે અને અહીંથી વત્તાની નિશાની મૂકેલી છે એકથી નવ વચ્ચે તમારે ઓછા વત્તાની નિશાને મૂકી અને જવાબ તમારે ત્રણ લઈ આવવાનો છે તો આ રીતના નિશા તમે બીજી નિશાની મૂકીને પણ કરી શકો પણ આ રીતના જવાબ આવી ગયો શું કરવાનું છે એકથી નવ આંકડા મૂકો વચ્ચે વધતા ઓછા વધતા ઓછા એવી રીતે મૂકો કે છેલ્લે જવાબ ત્રણ આવે જુદા જુદા છ પૂર્ણાંક લખો કે જેમનો સરવાળો સાત થાય તો આ જુદા જુદા છ પૂર્ણાંક લખ્યા બરાબર જેમનો સરવાળો સાત થાય એટલે સરવાળો એટલે એવું જરૂરી નથી કે વધતા જ કરવાના ઓછા આઠ પણ એમાં લખી શકાય નીચેના પૂર્ણાકોને ઉત્તરતા ક્રમમાં ગોઠવો તો સાવ સારું સૌથી મોટા ચાર એનથી નાના ઝીરો એનથી નાના માઇનસ એક અને એનથી નાના માઇનસ ત્રણ ખબર ન પડે તો સંખ્યા રેખા દોરીને કરી શકો બે પૂર્ણાંકોનો સરવાળો એટલે બે પૂર્ણાંકો ધારો એક્સ વત્તા વાય બરાબર ઓછા એંસી છે તેમાંનો એક પૂર્ણાંક ઓછા નેવું છે તો અહીં ગમે એક પૂર્ણાંક ઓછા નેવું મૂકી દો આ ઓછા નેવું સામે જાય તો વધતા નેવું થઈ જાય વત્તા નેવું એટલે ઓછા એસી વત્તા નેવું એટલે જુદી જુદી નિશાની એટલે બાદ બાકી થાય બાદ બાકી એટલે દસ આવે પછી મોટું કોણ તો કે નેવું નેવું વત્તા છે એટલે જવાબને વત્તાની નિશાની આવે એટલે ન્યા દસ જવાબ આવે એના પછીનો દાખલો સંખ્યા રેખાની મદદથી નીચેના પૂર્ણાંકો લખો સંખ્યા રેખા દોરો આ રીતના દોરી ઝીરો એક બે ત્રણ ચાર ને પાંચ આ સાઈડ માઇનસ એકથી માઇનસ પાંચ સુધી દોરી માઇનસ પાંચ કરતાં ચાર વધારે માઇનસ પાંચ ચાર વધારે વધારે કહે ને તો જમણી સાઈડ જવાનું વત્તા ચાર માઇનસ ચાર એટલે વત્તા ચારે પૂગવાનું નથી માઇનસ ચારથી ચાર વધારે કીધું વત્તા ચાર એટલે જમણી સાઈડ આ રીતના ચાર કદમ જવાનો આ હોય ને એટલા કદમ જવાનું એક બે ત્રણ ને ચાર એટલે માઇનસ એકે પૂઈ ગયા એટલે માઇનસ એક જવાબ આવ્યું બે કરતાં ત્રણ ઓછા બે કરતાં ત્રણ ઓછા એટલે ઓછા ત્રણ અને આમ બે કરતાં ત્રણ ઓછા કહે ને તો આ સાઈડ આવવાનું ડાબી સાઈડ હવે બેથી શરૂઆત કરીએ હાલવાની આપણે એક બે અને ત્રણ કદમ ઓછા કીધું એટલે ત્રણ કદમ એટલે ઓછા એકે પૂઈ ગયા આ રીતના ગમે સંખ્યા રેખા હોય તો તમે દોરી શકો હવે આનો તમારે સરવાળો કરીને આ બાદ કરવાનું છે એટલે માઇનસ એકવીસ વત્તા પહેલાં જે આપેલું છે એ મૂકવાનો સરવાળો કાઉસમાં રાખવાને ઓછા આ જે આપ્યું છે એ કરો અહીંયા વચ્ચે જુદી જુદી નિશાની છે તો બાદ બાકીની નિશાની મૂકો બરાબર હવે અહીંયા ઓછાની હે અને અહીંયા ઓછાની હે સરખી તો સરવાળાની નિશાની મૂકી દો હવે આ બે સરખી નિશાની તો સરવાળો કરો અને ઓછાની નિશાની મૂકી દો હવે અહીંયા વત્તાની નિશાની તો છે એમને એમ ખેંચી લ્યો હવે વરી પાછા આ બે જુદી જુદી નિશાની છે તો બાદ બાકી કરો બાદ બાકી એટલી થાય બાદ બાકી કર્યા બાદ મોટું કોણ તો કે આ છે તો એને નિશાન છે એટલે જવાબને વત્તાની નિશાની આવે હવે અધ્યયન નિષ્પત્તિનું સર્વગ્રાહી મૂલ્યાંકન સંખ્યા રેખા પર શૂન્યની જમણી બાજુએ પાંચ એકમ પરનો પૂર્ણાંક કયો છે અહીંયા સંખ્યા રેખા દોરો શૂન્ય દોરો અને પાંચ એકમ આમ હાલો એટલે પાંચ આવે ધન પૂર્ણાકો હંમેશા કોનાથી મોટા હોય શૂન્યથી હવે અહીં તમને નીચેનામાં કયો વિકલ્પ તાપમાનમાં સૌથી વધુ દર્શાવે છે તો માઇનસ પંદર અંશ સેલ્સિયસથી આઠ અંશ સેલ્સિયસ તાપમાનનો વધુ વધારો દર્શાવે છે હવે આ બેમાં કોણ મોટું છે તો જો આ બેની તમે બાદ બાકી કરો ને અને આ અહીંયા જો ઓછા એકોતેર વત્તા નવ અહીંયા ઓછા એક્યાસી એ બે જુદી જુદી નિશાની છે તો અહીંયા ઓછાની નિશાની થઈ જાય તો આ બેનો સરવાળો કરો એટલે કેટલો થશે ઓછા નેવું થઈ જાય બરાબર તો તમે આવી રીતના બાદ બાકી કરી તો આનો ઓછા બાસઠ જવાબ આવે અને આનો ઓછા નેવું જવાબ આવે બરાબર તો હવે એમાં તમે સંખ્યા રેખામાં દોરો તો ઝીરો પછી ઓછા બાસઠ પહેલાં આવે અને પછી ઓછા નેવું આવે એટલે આ મોટું કહેવાય બરાબર જેમ આમ ને એમ નાની સંખ્યા થતી જાય એટલે ઓછા નેવું નાના થાય આ બેમાં કોણ મોટું તો કે પચાસ મોટા ધન જ મોટા હોય હવે નીચેના દાખલા ગણો વચ્ચે જુદી જુદી નિશાની છે તો બાદ બાકીની નિશાની મૂકી દો હવે બે સરખી નિશાની થઈ ગઈ તો સરવાળો કરી દો મોટા વીસ છે અને વીસને ઓછા નિશાની છે તો જવાબને ઓછાની નિશાની મૂકી અહીંયા જુઓ આ પેલું એમને મૂકો બીજી જુદી જુદી નિશાની છે તો ઓછાની અહીંયા વધતા મૂકો હવે આ બે સરખી નિશાની છે તેનો સરવાળો કરીને મૂકી દો મોટા સાઠ છે સાઈઠને ઓછાની નિશાની છે અને અહીં વધતા પચાસ એમને હવે જુદી જુદી નિશાની છે તો બાદ બાકી કરો બાદ બાકી સાઠ થાય મોટા એકસો દસ છે તો ઓછા દસને ઓછાની નિશાની મૂકી દો આ સાઠને ઓછાની નિશાની મૂકી દો હવે અહીંયા વચ્ચે ઝીરો રાખવા હોય તો રાખી શકો ન રાખવાય તો એ કંઈ ન રાખવા એ તો રાખો બે જુદી જુદી નિશાની છે તો બાદ બાકીની જુદી જુદી નિશાની તો બાદ બાકીની ઓછા સાત પછી સરખી નિશાની સરવાળો સરવાળો અને અને મોટા છે છે પાંચ ઓછાની બે પૂર્ણાંકોનો એટલે વાય બરાબર ત્રીસ સોરી ત્રીસ છે તેમાંનો એક પૂર્ણાંક માઇનસ બેતાલીસ છે એક માઇનસ બેતાલીસ મૂકો વત્તા વાય વાય બરાબર આ બેતાલીસ સાઈડ હોય જાય એટલે વત્તા બેતાલીસ થઈ જાય બેનો સરવાળો બોતેર થાય માઇનસ બે કરતાં બે ઓછા એટલે સંખ્યા રેખા રીતના દોરો માઇનસ બે કરતાં બે ઓછા એટલે બે કદમ ડાબી સાઈડ જવાનું ઓછા કીધું એટલે ઓછા ચાર જવાબ આવે વધારે કીધું હોત તો જમણી સાઈડ જવાનું જેટલા કીધું હોય ને એટલા કદમ હવે અહીંયા પેલું એમને મૂકી દો વચ્ચે બે સરખી નિશાની છે તો વત્તાની મૂકી આ ખાસ ધ્યાન રાખજો બે સરખી નિશાની તો વત્તાની નિશાની મૂકીને એમને બધાયનો સરવાળો ખાલી કરવાનો થશે આ રીતના આપણે છઠ્ઠું સ્વાધ્યાય શરૂ થાય છે બાકી આગળના બીજા સાત્ર બીજા સત્રના છ સાત આઠના બધા જ ગણિતના સ્વાધ્યાય પોથીના સ્વાધ્યાય મૂકી દીધેલ છે કારણ કે અત્યારે આપણે બીજું સત્ર સમજાવવાનું ચાલતું હોય એટલે પહેલાં બીજા સત્રના બધા જ સ્વાધ્યાય પોથીમાં દાખલા મૂકી દીધેલ છે ખૂબ જ ઊંડાણપૂર્વક સમજાવેલ છે તો લખાઈ ગયું હોય તમારા લોકોને તો પણ તમે પાછું બીજી વાર સમજો જેથી વધારે ઊંડાણપૂર્વક માહિતી મળે અને એનએમએમએસવાળા વિદ્યાર્થીઓ છ સાત આઠ ત્રણેયની સ્વાધ્યાય પોતીના દાખલા સમજે